અગ્નિપથ યોજના જેવી અમલમાં આવી કે તરત જ તેનો વિરોધ થઈ રહ્યો છે જવાનો દ્વારા. જે ભરતી પ્રક્રિયાની જે યોજના બનાવવામાં આવી છે, જે યોજના જેને લાગુ પડે છે તેના દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો. જવાનો દ્વારા જે ભરતી પ્રક્રિયા સેનામાં જવાના જવાનો છે તેઓ દ્વારા જ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અગ્નિપથ યોજના શરૂ થતાની સાથે જ વિરોધના વંટોળો વચ્ચે પણ અગ્નિપથની ભરતી પ્રક્રિયા આવતીકાલથી શરૂ થવાની છે. ત્યારે આજે સમગ્ર દેશભરમાં અગ્નિપથના વિરોધમાં ધરણા પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે માણાવદર મામલતદાર કચેરી ખાતે અગ્નિપથના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા. સરકારે બેરોજગારી દૂર કરવાને નવલોહિયા યુવાનને દેશની સેવામાં જોડવા માટે અમલમાં મૂકેલી અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. માણાવદર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ ગાયત્રી મંદિર પાસેથી વિશાળ રેલી કાઢી માણાવદર મામલતદાર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારના અગ્નિપથના નામે જવાનો અને યુવાનોને અપમાનજનક સ્થિતિમાં મૂક્યા છે. મશ્કરી કરવાનું કામ ભાજપ કર્યું છે, જે બંધ કરે અને કાયમી ધોરણે જવાનોને સેવા આપવાના બદલે માત્ર 4 વર્ષ પછી બેકાર બનાવવાની જે યોજના દેશમાં લાગુ કરવામાં આવી છે તે દેશના યુવાનોનું અપમાન છે, દેશના જવાનોનું અપમાન છે. અગ્નિપથ યોજનાના વિરુદ્ધમાં માણાવદર કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા, જેમાં યુવાનોના ભવિષ્ય સાથે વર્તમાન ભાજપ સરકાર ચેડા કરી યુવાનોના સપના ઉપર પાણી ફેરવ્યું છે. દેશની સેવા કરનાર યુવાનોને પેન્શન ન મળે, કોઈ લાભ ન મળે અને તેની સામે સંસદ સભ્યો ધારાસભ્યોને પેન્શન મળે ને તમામ પ્રકારના જીવે ત્યાં સુધી લાભ મળે, તો આ કેવી રીતે અગ્નિવીર યોજના? યુવાનોના હકને છીનવી લેવાનું કામ ભાજપે કર્યું છે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. યુવાનોને પહેલાંની જેમ જ આર્મીની દેશ સેવાની તક આપવામાં આવી એવી કોંગ્રેસની માંગ છે. આ એક જ સેના છે કે તેની પર પ્રયોગ ન થાય. પ્રયોગ કરવા માટે ઘણી બધી સંસ્થાઓ છે, ઘણી બધી યુનિવર્સિટીઓ છે, ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે. શિક્ષણથી લઈને તમામ ક્ષેત્રે ત્યાં પ્રયોગ કરી શકાય, પરંતુ યુવાન અને સેના પર પ્રયોગ કરવો દેશ માટે ક્યારે ભલું ન હોઈ શકે. યુવાનોને પહેલાંની જેમ જ આર્મીની દેશ સેવા કરવાની તક આપવામાં આવે અને અગ્નિપથ યોજનાને વાપસ ખેંચી લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. યુવાનોની માગણીને સમર્થન આપ્યું છે કોંગ્રેસે. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના પ્રભારી મનોજભાઈ પનારા, માણાવદર વિધાનસભાના પ્રભારી વૈશાલીબેન શિંદે, જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ લાડાણી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરિભાઈ કણસાગરા, માણાવદર વિધાનસભાના પ્રભારી પ્રકુલભાઈ કામાણી, હરેશભાઈ ડાંગર, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય જાટકિયા, વેકરી ગામના સરપંચ વિરમભાઈ ખોડબાયા, વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાનભાઈ શાહ, માણાવદર તાલુકા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ બોરખતરિયા, પ્રદેશ કિસાન સેલના અગ્રણી રાણાભાઈ કોડિયાતર, બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, સરદારગઢના પૂર્વ સરપંચ બટુકભાઈ મીનપરા તેમજ બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહી માણાવદર કચેરીએ આમ આવેદનપત્ર આપી ધરણા કાર્યક્રમ કરી અગ્નિપથ યોજનાને પરત ખેંચવા માટેની માંગ કરવામાં આવી છે. યુવાનો સાથે જે મશ્કરી કરવામાં આવી છે કે માત્ર 4 વર્ષ માટે જ નોકરી આપવામાં આવશે, જેને લઈને દેશના ભવિષ્યનો સવાલ છે, દેશની સીમા સુરક્ષાનો સવાલ છે, દેશની સરહદનો સવાલ છે, ત્યારે માત્ર 4 વર્ષની ટ્રેનિંગ બાદ પરત આવવાનું અને સસ્પેન્ડ થવાનું માત્ર 25% જ લેવાના, બાકીના લોકોને જે જવાનો તૈયાર થયા છે, જે જવાનો તૈયાર કરવા માટે 4-4 વર્ષની મહેનત કરી છે, જેમના ઇન્ટરવ્યૂ પણ થઈ ગયા છે, પરંતુ તેમને કોલ લેટર આપવામાં આવ્યા નથી. શારીરિકની તમામ પ્રકારની પરીક્ષાઓ પણ પાસ કરી ચૂક્યા છે, પણ છેલ્લા 3 વર્ષથી સેનામાં ભરતી થઈ ન હતી અને સીધી જ અગ્નિપથ યોજના લાગુ કરવામાં આવી છે, જેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને આ દેશ માટે હાનિકારક યું જ ન કહી શકાય. એક પણ સંસ્થા છે કે જે સેના ભરતી છે, કે જે નિષ્પક્ષ હોય છે અને દેશની સેવા સીમાની સુરક્ષા કરતા હોય છે, જેને લઈ અને દેશની તમામ જનતાને શાંતિ પ્રિય રીતે શાંતિથી ઊંઘવાનું અને શાંતિથી પોતાનો દેશ ચલાવવા મનસૂબો પૂર્ણ થતો હોય છે, પરંતુ જ્યારે સેનાના જે જવાનો છે તેમને માત્ર 4 વર્ષ માટે જ નોકરીમાં રાખવાનું જે પગલું ભાજપ દ્વારા ભરવામાં આવ્યું છે, તેનો સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને અગ્નિપથ યોજના પરત લઈ અને જે અગાઉ આર્મીની જે યોજના હતી તે યોજના ચાલુ કરવા રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સમજો બે મિનિટ. અગ્નિપથ સ્કીમ નામે બંધ કરો, બંધ કરો, ગુમરાહ કરવાનું બંધ કરો એમ બોલજો. અગ્નિપથ યોજના ને નામે અગ્નિપથ સ્કીમ ના નામે ગાંધી લડે છે ગોરો છે, હમ લડેંગે જોરો છે. ગાંધી લડે છે હરિભાઈ ગોવિંદભાઈ ગણેશાગરા, તાલુકા 85 માણાવદર, પ્રદેશ અગ્રણી, પ્રદેશ પ્રમુખની સૂચનાથી આજે અમે ધરણાનો કાર્યક્રમ માણાવદર તાલુકા મામલતદાર કચેરીએ કરેલો છે કે જે આ અગ્નિપંથ યોજના કાઢી અને યુવાનોની સામે ખિલવાટ કરે છે. કાયમી નોકરી આપો, લશ્કરની કાયમી ભરતી કરો, એ દેશને બચાવે તો, લશ્કર બચાવે તો એમાં કાયમી ભરતી કરવી જોઈએ. અને આ અગ્નિપંથ યોજના પાછી ખેંચો, એના વિરોધમાં અમે ધરણા કરવા માટે માણાવદર 85 માણાવદરના તમામ આગેવાન કાર્યકરો, અમારા તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને વંથલી શહેર પ્રમુખ બધા આગેવાનો સાથે મળી અને આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે. ગુજરાતભરમાં આજે અગ્નિપથ યોજના જે કેન્દ્રએ લાગુ કરી છે એના વિરોધમાં કોંગ્રેસ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપી રહી છે. આજે વિધાનસભા દીઠ આ પ્રકારના કાર્યક્રમો ગુજરાત કોંગ્રેસ પ્રદેશે અમારા પ્રભારી રઘુ શર્મા અને અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સાહેબની સૂચનાથી આજે 182 વિધાનસભામાં આ પ્રકારના કાર્યક્રમો છે. આજે માણાવદર વિધાનસભાના આજે મામલતદાર કચેરીએ આ ધરણાનો કાર્યક્રમ છે. માણાવદર વિધાનસભાના લાગુ પડતા તમામ તાલુકા શહેરના આગેવાન કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને અમે લોકો કેન્દ્ર સરકારને કહેવા માગીએ છીએ કે જે પ્રકારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને જે પ્રકારે યુવાનો સાથે એક રાજનીતિ અથવા તો યુવાનો સાથે જે પ્રકારે રમત રમવામાં આવી છે અને જે પ્રકારે યુવાનોને ગુમરાહ કરી અને આ યોજના દાખલ કરી અને દેશના લશ્કર સાથે, દેશના ભવિષ્ય સાથે અને દેશની સુરક્ષા સાથે જે પ્રકારે ખિલવાડ કરવાનો નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારે પ્રયત્ન કર્યો છે એને ગુજરાત અને દેશની કોંગ્રેસ વખોડી કાઢે છે. અને આજે કડક શબ્દમાં આ સરકારને સૂચના આપીએ છીએ અથવા તો વિનંતી કરીએ છીએ કે વહેલામ વહેલી તકે આ યોજનાને પાછી ખેંચે અને મૂળ જે લશ્કરની ભરતીની યોજના હતી એ યોજનાને લાગુ કરે. એ વાત સાથે કોંગ્રેસ સાથે ગુજરાતભરમાં પ્રદર્શન કરી રહી છે. મારું નામ કોડિયાતા રાણાભાઈ નગાભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ અને 5 જિલ્લાના પ્રભારી. આજરોજ જે રેલીના રૂપમાં ધરણાનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે મામલદાર ઓફિસ માણાવદરની સામે, જે અગ્નિપંથના નામે જે સરકારે ગુમરાહ કરી અને યુવાનોને જે એવા વાયદા કર્યા કે અમે નોકરી આપશું, પણ ખરેખર આ નોકરી ન કહેવાય, આ તો શું છે કે 4 વર્ષ નોકરી કરી અને યુવાન કે ગમે એ પાછો ઘરે આવશે તો એને પેન્શન યોજના પણ નથી અને એ 4 વર્ષ નોકરી કર્યા પછી ઘરે આવીને કોઈ ખેતી કે અન્ય કામ પણ નહીં કરી શકે. તો હું આજે કોંગ્રેસના આગેવાન તરીકે આ વિખોડું છું અને જે જૂની યોજનાઓ છે એ ચાલુ રાખી અને જે આપણી જે આ યોજના છે અગાઉની એ રીતે જ મિલિટરીની ભરતી થવી જોઈએ અને અગ્નિપંથની યોજનાને નામે આવા ગુમરાહ કરી અને હજારો વિદ્યાર્થીઓને જે આ લોલીપોપ આપવામાં આવે છે એ બંધ કરે. તો હું આજની તારીખે આજે જે રેલીના રૂપે જે મામલદાર ઓફિસે જે ધરણાનો કાર્યક્રમ જે કોંગ્રેસે યોજ્યો છે તો હું સખત શબ્દોમાં વિખોડું છું. આ સરકારના આ યોજનાનો જે છે કંઈ પાછો ખેંચવો જોઈએ એવું કહીને હું વિરમું છું. જય